નકમ આપ સૌનું વીટીવી સ્ટુડિયોમાં સ્વાગત છે. મારો સૌ પ્રથમ સવાલ રુઝાન આપને રહેશે કે ખરેખર ગુજરાત અને અમદાવાદ સેફ છે? જેમ જેમ આવી ઘટનાઓ વધતી જાય છે એમ એમ આપણે પોતે ડગમગ થઈ ગયા છીએ કે અત્યારે ગુજરાતમાં આવું થઈ રહ્યું છે શું. ભલે આપણે આજ સુધી બધા બોલતા હતા કે ભાઈ આપણે અડધી રાતે બે વાગે બી છોકરીઓ એકલી જઈ શકે છે, પણ આપણે એ ભૂલી જતા હતા કે જે બે વાગે છોકરીઓ જતી હતી એ નવરાત્રી વખતે જતી હતી, ને નવરાત્રી યા ક્રિસમસ યા પેલું ન્યુયરમાં હાઈ એલર્ટ હોય. એક સત્ય છે, આપણે ખાલી અડધું જ બોલતા હતા, બાકી અડધું બોલવાનું ભૂલી જતા હતા. ધીરે ધીરે આ સત્ય બહાર આવી રહ્યું છે, ધીરે ધીરે બહેનો બોલતી થઈ રહી છે. થેન્ક્સ કેમ, કારણ કે અત્યારે સોસાયટીએ મીડિયાએ એને 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 એ આપ્યું, શું કહેવાય, જોર આપ્યું કે છોકરી ખોટી નથી, શી ઇઝ નોટ અ વિક્ટિમ, શી ઇઝ અ સર્વાઈવર. ખોટો તો છોકરો છે. અમે જે બધી સંસ્થાઓ કામ કરી રહ્યા છીએ, અમે બહેનોને હિંમત આપી રહ્યા છે, અવેરનેસ કરે છે કે તમારે બોલવું જોઈએ. એટલે આ સત્ય છે ને આમાં આપણે શરમ ના આવી જોઈએ, કારણ કે ઇન્ડિયાના તો સ્ટેટિસ્ટિક્સ છે જ કે હર એ ઇન્ડિયામાં ગુજરાત બી આવે ઓબ્વિયસલી કે હર એક કલાકે ચાર બહેનોનો રેપ થાય છે. સાચું કહું તો આનાથી વધારે હશે, મારે નેગેટિવ સાઈડ નથી બતાવી, પણ ખરી છે આનાથી વધારે હોઈ શકે છે. ખાલી ચાર તો હજી રિપોર્ટેડ આવ્યા છે એટલે કહું છું, એટલે હર 15 મિનિટ એક રેટ. આપણે બધાએ શરમ આવી જોઈએ કે આપણે આમ કહીએ છીએ કે આપણે શું કહેવાય ડેવલપિંગ ઇકોનોમી છીએ, પણ અનફોર્ચ્યુનેટલી આપણી બહેનો આપણી દીકરીઓ જે એપ્રોક્સિમેટલી 50% ઓફ ધ પોપ્યુલેશન કહેવાય એ જ અત્યારે આટલી ફિયરમાં રહે છે, ફ્રીડમ વગર રહે છે, એ લોકોની ડિગ્નિટી નથી જળવાતી, એ લોકોને એક રમકડા તરીકે એક ઓબ્જેક્ટ તરીકે વપરાઈ રહી છે, એ લોકોનું એ લોકોને દબાવી રહી છે. એટલે આપણે બધાએ ઇન્કલુડિંગ નોટ અત્યારે એવું ખાલી નહીં કહ્યું કે ગવર્મેન્ટ ઇઝ રિસ્પોન્સિબલ, પોલીસ ઇઝ રિસ્પોન્સિબલ, નહીં, આપણે બધા ઇક્વલી રિસ્પોન્સિબલ છીએ અને એના માટે આપણે બધાએ જાગવું પડશે, આપણે બધા જ જવાબદાર છીએ. એક વિદ્યાર્થીની પણ આપણી સાથે છે.